નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આજે આપણે વાત કરીશું જે સીપીટીની એક્ઝામ્સ હોય છે કે જે મેઇન એક્ઝામ થિયરીની એક્ઝામ્સ હોય છે એના પછી સીપીટીની એક્ઝામ હોય છે. આપ કોઈ પણ એક્ઝામ દેતા હોય, જીએસસીએલ અથવા તો સ્ટોરકીપરની એક્ઝામ હોય અથવા તો ફોરમેન ઇન્સ્ટ્રક્ટરની હોય, તો બધેમાં સીપીટીની એક્ઝામ્સ હોય છે. તેમાં બેઝિક માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે પૂછાતા હોય છે પ્રશ્ન. તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં આની પહેલાં મેં 3-4 વિડીયો અપલોડ કરેલા છે. તેમાં મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ આપેલી છે. પછી એના પછી જે કઈ રીતે આપણે કોઈ પણ સ્ટુડન્ટની શીટ બનાવી તે પણ આપેલી છે. અને આજે આપણે વાત કરીશું ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, કોઈ પણ પ્રોડક્ટ છે, પ્રોડક્ટની પ્રાઇસ આપણે અત્યારે હપ્તે વસ્તુ લેતા હોઈએ છીએ કે ભાઈ મારે એક વસ્તુ જોઈએ છે, તેની પ્રાઇસ એકચ્યુઅલમાં 10,000, 20,000, 25,000 કોઈ પણ પ્રાઇસ છે. અને નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે કેટલા હપ્તા રાખવા છે. ઓકે, હું તમને, કોઈ પણ કસ્ટમર આવે કે ભાઈ મારી પાસે એક પ્રોડક્ટ લેવી છે, એ પ્રોડક્ટની પ્રાઇસ 20,000 રૂપિયા છે અને નંબર ઓફ એટલે કે હપ્તા મારે 15 રાખવા છે. ઓકે, તો જેટલા હપ્તા રાખો એના આધારે એનો રેટ નક્કી થતો હોય છે. ઓકે, તો કોઈ પણ એક વ્યક્તિ છે એટલે કે એપલ સ્કૂલ છે, તે એક એસી ખરીદે છે. શું ખરીદે છે? એસી. તે એસીની પ્રાઇસ છે 20,000 રૂપિયા અને એને ઇન્સ્ટોલમેન્ટ એટલે કે નંબર ઓફ હપ્તા કેટલા ચૂકવવા છે? 15 હપ્તા. તો એનો રેટ થશે 8%, અને એનો રેટ છે 8%. એવી રીતે વોશિંગ મશીન લે છે, તેની પ્રાઇસ છે 23,000 અને તેને 20 ઇન્સ્ટોલમેન્ટ કરવા છે અને 6% રેટ છે. ટીવી લે છે, 22,000 રૂપિયા છે અને નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ 15 છે અને 8% એનું રેટ છે. ઓકે, અને જ્યારે હીટર લે છે તેની પ્રાઇસ છે 15,000 અને નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ 10 અને 12% એનું રેટ છે. ઓકે, અને એક મોબાઈલ ખરીદે છે એપલ સ્કૂલ, એના 12,000 રૂપિયા મોબાઈલના છે અને ઇન્સ્ટોલમેન્ટ 5 છે અને વ્યાજ એટલે કે રેટ છે 18%. ઓકે, મારે કેટલા, એક હપ્તાના કેટલા રૂપિયા મારે ચૂકવવા પડે, મારે એક હપ્તો કેટલા રૂપિયા મારે ચૂકવવા પડે? ઓકે, તો એના કેલ્ક્યુલેશન માટે સૌથી પહેલાં આપણે ઇઝિકલ ટુ PMT, તો PMT કર્યા પછી આપણે કોમા કરવાનું. પછી આપણે જોઈએ તો રેટ આપણે જોઈએ છે 8% રેટ છે. ઓકે, રેટ નક્કી થઈ ગયા પછી નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ કેટલા છે? નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ મારે 15 છે. પછી અને માઇનસ કરવાના અને એની પ્રાઇસ કેટલી છે. ઓકે, પ્રાઇસ આટલું કર્યા પછી અહીંયા પાછો આપણે કોમા ક્લોઝ કરી દો. ઓકે, તો આપણે જોઈએ એક હપ્તાની પ્રાઇસ થશે 2,265. ઓકે, એવી રીતે આપણે જેટલી પણ પ્રોડક્ટ છે એની બધી પ્રાઇસ નક્કી કરીએ. ઓકે, તો બધેમાં કેટલા કેટલા રેટ છે. અને રિમેનિંગ ફાઇન્ડ કરવા માટે ઇઝિકલ ટુ, ઓકે, તો પે કેટલા કરવાના? E2 ઇન્ટુ નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ આટલા ઇન્ટુ અને માઇનસ કેટલા કરવાના? આના જેટલા જે માઇનસ કરવા. ઓકે, પછી ડાયરેક્ટ એન્ટર. ઓકે, તો આપ જોઈ શકો છો કે જે નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ છે 15 ઇન્સ્ટોલમેન્ટ દર હપ્તો એટલે કે એક એક હપ્તાની પ્રાઇસ થશે 2,265.74 રૂપિયા તમારે એક હપ્તાના ભરવાના થશે. અને એ હપ્તો ભર્યા પછી તમારે કેટલા રૂપિયા ભરવાના બાકી રહેશે? 21,731.2743. ઓકે, એવી રીતે આપણે બધી જ પ્રોડક્ટના જોઈ લઈએ. ઓકે, તો 8%. અને હું અહીંયા વ્યાજ રેટ ઇન્ટરેસ્ટ હું ચેન્જ કરી નાખું. ધારો કે હું અહીંયા 5% કરી નાખું. ઓકે, તો આપણે જોઈ શકાય છે કે જો એની હપ્તાની એમાઉન્ટની પ્રાઇસ પણ ઘટી ગઈ અને બધી વસ્તુ ઘટી ગઈ. એવી રીતે હું અહીંયા 8 ની જગ્યાએ 7 કરી નાખું, અહીંયા 12 ની જગ્યાએ હું 8 રેટ કરી નાખું અને 18 ની જગ્યાએ 12% રેટ કરી નાખું. તો આપણે જોઈ શકાય છે કે રેટને આધારે એમાઉન્ટ નક્કી થતી હોય છે. અને રિમેનિંગ કેટલા રૂપિયા વધ્યા, આ પહેલો, ધારો કે તમે પહેલો હપ્તો ભરો છો એના પછી આપણે આટલા રૂપિયા વધશે. ઓકે, એવી રીતે આપણે નેક્સ્ટ હપ્તો ભરશો પછી કેટલા વધશે, એવી રીતે આપણે બધા જ આપણે કેટલા હપ્તા ભરવાના છે એ બધી જ વસ્તુ જાણી શકાય. ઓકે, તો 1,926.85ના આપણે 15 હપ્તા ભરવા પડે. અને આના કેટલા ટકા વ્યાજ છે? ઇન્ટરેસ્ટ રેટ છે 5%. રેટ ચેન્જ થાય. ઓકે, મારે એટલા ઇન્સ્ટોલમેન્ટ નથી હોતા, મારે હે ને 10 હપ્તા જ ભરવા છે. તો આપણે હપ્તાની પ્રાઇસ વધી, આ 20 હપ્તા છે, મારે 20 નહીં, મારે 8 હપ્તામાં જ આને કમ્પ્લીટ કરવું. ઓકે, તો આપણે અને આને છે આને મારે 3 હપ્તામાં જ પૂરું કરવું છે. આ છે 15,000 અને મારે 4 હપ્તામાં પૂરું કરવું છે. અને આ મોબાઈલ છે એને મારે 10 હપ્તામાં પૂરું કરવું. તો આપ જોઈ શકો છો
કે એમાઉન્ટ પે એમાઉન્ટ એટલે કે એક હપ્તે કેટલા રૂપિયા તમારે જે વસ્તુ છે એને આપવા પડશે, ઓકે. અને એ હપ્તો ભર્યા પછી તમારી કેટલા રૂપિયા રકમ વધશે તે અહીંયા આપવામાં આવે છે કે રિમેનિંગ પે, એટલે કે આટલા રૂપિયા પછી તમારે ચૂકવવાના થશે, ઓકે. તો આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જો કાંઈ નક્કી ન કહેવાય, કામ કે કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે, ઓકે. તો આના સૂત્ર માટે સૌથી પહેલાં યાદ રાખવાનું પી એમ ટી લખવાનું સૌથી પહેલાં, પછી એનો રેટ લખવાનો કે એનો રેટ કેટલા પર્સન્ટેજ છે, ઓકે. રેટ લખ્યા પછી એનો નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે કેટલા હપ્તા, ઓકે, કેટલા હપ્તા, ઓકે. તો રેટ પછી કોમા કરવાનો, નંબર ઓફ હપ્તા અને એની જે પ્રાઇસ છે, એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે, માઇનસ એની એકચ્યુઅલ પ્રાઇસ કરવાની, એટલે આપણે મળી જશે કે એક હપ્તાની પ્રાઇસ કેટલી થશે, ઓકે. મિત્રો, આ રીતે આપણે કોઈ પણ રેટ એટલે કે કેટલા હપ્તા થશે અને કેટલા એક હપ્તે કેટલા રૂપિયા ભરવાના છે અને કેટલા રૂપિયા વાંયા રિમેનિંગ વધ્યા, એ બધી વસ્તુ આપણે ફાઇન કરી શકીએ પી એમ ટી ફોર્મ્યુલાથી, ઓકે. મિત્રો, આપકો ઇસ વિડીયો કો લાઇક કરના હૈ, ઇસ વિડીયો કો લાઇક કરને કે બાદ આપકા કોઈ ભી ફ્રેન્ડ્સ હૈ, આપકે કોઈ ભી ફ્રેન્ડ્સ હૈ ઉસકે સાથ શેર કરના, ક્યુંકિ ઇસકો ભી જરૂરત હોગી કોઈ ભી એક્ઝામ કી પ્રિપરેશન કર રહા હૈ, ઓકે. તો આપ ઇસકો આપકે ફ્રેન્ડ કે સાથ શેર કીજીએ, ફેસબુક, વોટ્સઅપ, સભી જગહ પે ઇસકો શેર કીજીએ, ઓકે. મિત્રો, ઓર અભી તક આપને મેરી ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા તો સબસ્ક્રાઇબ કર લીજીએ, ઓર પાસ મેં જો બેલ આઇકોન હૈ ઉસકે ઉપર ક્લિક કર દીજીએ, ક્યુંકિ મેં કોઈ ભી વિડીયો અપલોડ કરું આપકો નોટિફિકેશન મિલતા રહે. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.